નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિકુંજ કટેસિયા, સર્વોપરી સ્કૂલની યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે ભાગ 9 સ્વાધ્યાય 3.3 જેમાં હવે આપણે આગળ વધીએ કે છેલ્લે દાખલો 3 છે પૂર્ણ કરેલો હતો અને હવે આપણે દાખલો 4 છે એને ચાલુ કરીએ. તો વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરી નીચેનામાંથી કઈ સંખ્યા 11 વડે વિભાજ્ય છે તે નક્કી કરવાનું છે. તો એના માટે છે વિદ્યાર્થી મિત્રો, આપણે શું કરીશું, હવે 11 વડે વિભાજ્ય છે તે નક્કી કરવાનું છે. તો જોઈએ પેલો દાખલો. દરેક વિદ્યાર્થી મિત્રોને 11ની ચાવી પહેલા તો આવડતી હોવી જોઈએ. તો 11ની ચાવી છે એ થોડીક અટપટી હતી પણ હવે તમને આવડી ગઈ હોય, એકદમ સાદી અને સરળ રીતે હતી. ચાવી યાદ કરીએ તો ચાવીમાં કંઈ કેવું હતું કે જમણી બાજુથી એકમના અંકોનો સરવાળો અને બેકી અંકોનો સરવાળો નો તફાવત જો 0 કે 11 વડે વિભાજ્ય સંખ્યા આવે તો આપેલી સંખ્યા એ 11 વડે વિભાજ્ય છે એવું કહેતા હતા આપણે. એટલે કે જમણી બાજુ, જમણી બાજુથી લઈએ તો આ સંખ્યા જમણી બાજુ એટલે 8, તો જમણી બાજુથી એના 80 અંકોનો સરવાળો, 80 અંકોનો સરવાળો. હવે 80 અંકો એટલે પેલો થાય, પેલો અંક 80 એટલે 5, પછી એનાથી આગળ આવો એટલે 1 મૂકીને 1 લેતા જાઓ, 5 અને 4, 5 વત્તા 4 તો જવાબ એવો 9. હવે એના બે થી અંકોનો સરવાળો, હવે બે થી અંકોનો સરવાળો કરો તો પેલો અંક ન હોય બીજો અંક, બીજો અંક છે એ બે થી કહેવાય, 2 અને 5, તો આ બે કેવા થયા, બે થી થયા એટલે 4 વત્તા 5, તો એમ જવાબ આવ્યો 9. હવે આ એક અને બે અંકોના સરવાળાનો તફાવત, હવે એનો તફાવત આપણે કહેવાનો કે ભાઈ તફાવત છે કેટલો આવે છે, તો કે 9 - 9 એટલે કે 0 આવે છે. તો 0, તો આના ઉપરથી આપણે શું કહી શકાય કે આપેલી સંખ્યા છે એ 11 વડે વિભાજ્ય છે. તો આપણે એવું કહેશું હવે કે 54 - 45 એ 11 વડે વિભાજ્ય છે. કયું કારણ છે, તો કારણ તમે અહીંયા તમે કહી શકો છો કેમ વિભાજ્ય છે એ પણ આપણે અહીંયા કહી શકીએ છીએ કે 54 - 45 છે કારણ તરીકે. તો અહીંયા જો આપણે લખેલું કે એક સંખ્યાનો સરવાળો બે સંખ્યાનો સરવાળો કર્યો, તફાવત લીધો તો 0 આવ્યો, તો જે 11 વડે વિભાજ્ય છે. હવે એનાથી આગળ વધીએ, દાખલા નંબર ઈ, આવી સંખ્યા આપેલી છે. હવે આ 11 વડે વિભાજ્ય છે કે નહીં એ જોવાનું છે, 11 વડે વિભાજ્ય છે કે નહીં ચેક કરવાનું છે. એકદમ સાદી રીતે, એકદમ સાદી, 80 અંકો નો સરવાળો કરો તો 80 અંક અહીંયા ખાલી એટલું લખું, તો 80 અંકો એટલે કેટલા છે, પેલા તો 1 થયો જમણી બાજુ થી 1, પછી 1 મૂકતા જાઓ, પેલા 1 પછી વત્તા 0 વત્તા 0 વત્તા 0, આ બધાનો સરવાળો 1. બે થી અંકો જોઈએ, તો અહીંયા પણ 1 1 મૂકતા જઈએ, 0 વત્તા 0 વત્તા 0 વત્તા 1, આનો સરવાળો થાય 1. હવે એનો તફાવત લેવાનો છે, તફાવત લઈએ અહીંયા આગળ, એક માઇનસ 1 એટલે કે 0. તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા કે છે 11, તો આપણે શું કહીશું,
આપેલ સંખ્યા એટલે આપેલ સંખ્યા તરીકે આપણે તમે સંખ્યા લખી શકો. અહીંયા પણ સંખ્યા લખીએ તો આ સંખ્યા કે અગિયાર વડે કેવી થાય વિભાજ્ય છે, એ અગિયાર વડે વિભાજ્ય છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, એકદમ સાદી અને સરળ રીત છે. તમે દરેક વિદ્યાર્થી મિત્રોને આવડતી જ હોય, આમાં કંઈ જ અઘરું નથી. તો અહીંયા તમે જોયું કે એકદમ સાદી અને સરળ રીત જ છે. આગળ દાખલા નંબર એક, તો પેલા જોવાનું અગિયાર વડે વિભાજ્ય છે કે નહીં. હવે અગિયાર વડે માટે આપણને ખબર છે, સૌ પ્રથમ શું કરવાનો, એકી અંકોનો સરવાળો. એકી અંકો લખીએ જમણી બાજુથી તો ત્રણ પાંચ નો આવે, પછી એક, પછી એક નું આવે શૂન્ય, પછી નવ નું આવે, પછી કઈ છે નહીં. તો આ બધાનો અંકોનો સરવાળો કરો તો ત્રણ ને એક ચાર વત્તા ઝીરો એટલે ચાર. બેથી અંકોનો સરવાળો કરો તો પેલા આવશે પાંચ, પછી આવે છે એક, પછી આવે નવ, તો અહીંયા આવશે પંદર. હવે આમનો તફાવત જોવાનો. મોટામાંથી નાનું બાદ કરી નાખવાનું, ઉપર નીચે કઈ જોવાનું થતું નથી. મોટામાંથી નાનું, પંદર માંથી ચાર બાદ કરો તો આવશે અગિયાર. તો અગિયાર છે એ અગિયાર વડે ભાંગી શકાય છે. આ અગિયાર છે કેના વડે, તો કે અગિયાર વડે ભાંગી શકાય એવી સંખ્યા છે. અગિયાર એ અગિયાર વડે કેવા છે, વિભાજ્ય છે. તેથી નવ હજાર નેવ અગિયાર ત્રેપન એ અગિયાર વડે વિભાજ્ય છે. જો અહીંયા આપણે આ સંખ્યા કેવી પડે કે આપેલી સંખ્યા છે એ અગિયાર વડે વિભાજ્ય, અહીંયા તફાવત અગિયાર. હવે અહીંયા અગિયારની જગ્યાએ બાવી આવ્યો તો અહીંયા આપણે એવું લખત કે બાવી. જો અહીંયા પણ બાવી આવ્યા હો તો આપણે અહીંયા એવું લખત કે બાવીસ એ અગિયાર વડે વિભાજ્ય છે. જો અહીંયા કણે તેત્રીસ આવ્યા હો તો આપણે અહીંયા કણે શું લખત, તેત્રીસ લખત, તો કે તેત્રીસ એ અગિયાર વડે વિભાજ્ય છે. આવું લખત આપણે અહીંયા કણે, બરોબર. તો એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે અગિયાર વડે આપેલી સંખ્યા વિભાજ્ય છે. તો આ હતો આપણા માટે દાખલા નંબર ચોથાના ત્રણ દાખલાઓ, એક એ, એક ઈ અને એક એફ. આ મેં તમને કરાવેલા બાકીના દાખલા તો કે તમારી જાતે, તમારે દરેક વ્યક્તિએ જાતે ગણવાના છે. એકદમ સાદી અને સરળ રીત જ છે, દરેક વિદ્યાર્થીઓને આવડી જાય એવા. આગળ વધીએ દાખલા નંબર પાંચ. દાખલા નંબર પાંચ, ખાલી જગ્યામાં સૌથી નાનો અને સૌથી મોટો અંક લખો જેથી તે ત્રણ વડે વિભાજ્ય બને. હવે એનો પહેલો દાખલો જોઈએ તો ખાલી જગ્યા છ સાત બે ચાર. હવે તમને ખબર છે વિચારવી, તો ત્રણ વડે વિભાજ્ય બનાવવી હોય તો એના માટે તમારે શું લખવાનું, પેલા તો ખાલી જગ્યા, પછી છ વત્તા સાત વત્તા બે વત્તા ચાર.
હવે આપેલી સંખ્યા છે 6 વત્તા 7 વત્તા 2 વત્તા 4. હવે આપેલી સંખ્યા છે 6 વત્તા 7 વત્તા 2 વત્તા 4, આ સંખ્યાનો સરવાળો કરો. 6 અને 7 તો કે 13, 13 ને 2 15, 15 ને 4 19. હવે અહીંયા કાંઈ કોઈ એક એવી સંખ્યા લખવાની છે. કેવી સંખ્યા લખવાની છે? અહીંયા કોઈ એક સંખ્યા લખવાની છે કે જેથી કરીને અહીંયા જે સંખ્યા આવે છે, અહીંયા જે સંખ્યા આવે છે એ કેવી આવવી જોઈએ? તો કે 3 ને વિભાજ્યતા વાળી સંખ્યા આવવી જોઈએ. સૌથી નાનામાં નાનો અંક લખવાનો અને સૌથી મોટામાં મોટો અંક લખવાનો થાય. તો શું કરશું વિદ્યાર્થી મિત્રો? પેલા જોઈએ અહીંયા કણે 19 છે, 3 વડે વિભાજ્ય છે કે નહીં. તો 3 × 3 = 18, શેષ હોય છે કેટલી? 1 શેષ વધે છે. એટલે મતલબ કે 19 છે એ 3 વડે ભાંગી શકાતા નથી. તો હવે 19 માં માની લો કે હું અહીંયા 1 મૂકું, તો 1 મૂકો તો 19 માં 1 ઉમેરાનો તો કેટલા થયા? 20 થયા. તો હવે 20 છે, અહીંયા હું 20 મૂકું તો એને આપણે 3 વડે ભાંગી શકીએ. ચેક કરો, 3 × 6 = 18. તો કે ના, એમાં પણ કેટલા વધે? 2 શેષ વધે. હવે માની લો કે હું અહીંયા 2 મૂકું. હવે હું અહીંયા કેટલા મૂકું છું? 2 મૂકું છું. કેટલા મૂકું છું? 2 મૂકું છું. તો હવે અહીંયા હું 2 મૂકું તો 2 મૂકતા કેટલું થાય? તો કે માની લો કે મેં 2 મૂક્યા, હવે આની અંદર 2 ઉમેરો તો કેટલા થાય? આનો સરવાળો થાય 21. કેટલો થાય? 21. હવે 21 છે એ આપણે ચેક કરવાના. 21 ભાગ્યા 3 3 7 અને 21 0 0, મતલબ કે અહીંયા કણે 2 એ કેવો થયો? નાનામાં નાનો અંક થયો. કેવો થયો? નાનામાં નાનો અંક થાય છે. કે જેથી કરીને આપણે શું કરી શકીએ છીએ? તો કે આપેલી સંખ્યા છે એને આપણે નિશેષ ભાંગી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણા માટે શું? તો કે આપેલી સંખ્યાનો સૌથી નાનામાં નાનો અંક. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એમ કીધું કે મોટામાં મોટો અંક શોધવાનો છે. કેવો શોધવાનો છે? મોટામાં મોટો અંક. હવે આપણે 2 મૂક્યા તો આપણને કેટલા મળ્યા? 21 મળ્યા. હવે એથી મોટામાં મોટો અંક, હવે મોટા મોટો અંક મૂકો તો વિદ્યાર્થી મિત્રો 3 વડે ભાંગી શકાતું હોય. હવે અહીંયા હું એમ મૂકું કે 3 મૂકું તો વળી પાસે શું થશે? વળી 1 વધે, 22 થાય. પરંતુ જોયું તમે, અહીંયા 1 અંક વધારો તો અહીંયા 1 અંકનો વધારો થતો જાય છે. પરંતુ અહીંયા કેવી સંખ્યા આવે છે? તો કે 3 વડે ભાંગી શકાય, એટલે 3 ના ગુણાંકની સંખ્યા આવતી હોય ને એ જ સંખ્યા વડે ભાંગી શકાય છે. હવે અહીંયા તમે કેટલા? આપણે 3 × 7 = 21 વડે ભાંગી શક્યા હતા. જોયું, 3 × 7 = 21 વડે ભાંગી શક્યા હતા. હવે કઈ સંખ્યાને ભાંગી શકાશે? તો કે 24 આવશે એને ભાંગી શકાય. 24 પછી તો કે 27 આવે એને ભાંગી શકાય. 27 પછી તો કે 30 આવે એને ભાંગી શકાય છે. પરંતુ અહીંયા કઈ કઈ સંખ્યાઓ મૂકવાથી? હવે જો અહીંયા તને કેટલા હતા? 21. 21 પછી આપણે કઈ સંખ્યાને 24 વડે ભાંગી શકાય? 3 વડે. તો 24 લેવા માટે અહીંયા તને આપણે કેટલા મૂકવા પડે? તો તમને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે કેટલા મૂકવા પડે? 2 આપેલા છે તો એમાં 3 ઉમેરી દો. 3 ઉમેરો એટલે 2 ને 3 5, એટલે કે અહીંયા હું 5 મૂકું તો અહીંયા કેટલા આવશે? 21 આવે છે. તો જ અહીંયા 21 આવે છે. હવે એથી આગળ વધુ કે જેથી કરીને આપણે મોટા મોટો અંક. હવે મોટા મોટો અંક જો વિદ્યાર્થી મિત્રો, તમે સૌથી પહેલા તો અંક કેટલા મૂકી શકો? તો અંક મૂકવા માટે આપણે કેટલા? તો કે 0 થી 9 સુધીના અંક મૂકી શકાય. કેટલા? 0 થી. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. હવે 9 અંક મૂકી શકાય બરોબર. અહીંયા સુધીના આ જે 10 આંકડા છે એ મૂકી શકાય. એના સિવાયનો બીજો એક અંક મૂકી શકાય નહીં. એક જ અંક મૂકવાનો કીધો છે, 2 અંક મૂકવાના નથી. તો હવે મોટામાં મોટો અંક ચેક કરવો હોય ને તો એના માટે શું કરવાનું? તમારે પાછળથી મૂકતું જવાનું. તો હવે આપણે પાછળથી મૂકીએ. હવે માની લો કે હું અહીંયા તને બીજી વખત લખું. આનો સરવાળો તમને ખબર જ છે કેટલો થતો હતો? તો કે 19 થતો હતો. હવે 19 છે એમાં હું પેલા કેટલા મૂકતો જાઉં? 9 મૂકું. હવે 9 મૂકું તો કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? તો કે 19 અને વત્તા 9 મૂક્યા એટલે કેટલા થયા? તો કે અહીંયા સરવાળો થાય 28. 28 છે એ 3 વડે વિભાજ્ય છે? તો કે ના,
28 છે એ 3 વડે વિભાજ્ય નથી હવે એનાથી નાનો અંક લઈએ તો અહીંયા આવશે 8 કેટલા આવશે 8 તો 8 ઉમેર અહીંયા મૂકો તો હવે સરવાળો કરો તો જવાબ આવશે 27 મતલબ કે 8 એ સૌથી મોટામાં મોટો અંક થયો તો હવે આપેલી સંખ્યા છે 27 એને તમે ભાગાકાર કરીને ચેક કરી શકો તો આપણે કહી શકશું કે સૌથી નાનો અંક કેટલો છે 2 અને સૌથી મોટો અંક 8 છે 8 મૂકવાથી આપેલ સંખ્યા કેટલા વડે કે 3 વડે વિભાજ્ય બને છે જો સૌથી નાનો અંક કયો તો કે 2 મૂકો તો એ વિભાજ્ય બની જાય છે અને સૌથી મોટો અંક કયો તો કે 8 મૂકો તો એ સંખ્યા છે એ 3 વડે વિભાજ્ય બની જાય છે પરંતુ એની ચાવી યાદ રાખવી પડે કે ચાવીમાં શું હતું તો કે અંકોનો સરવાળો જેથી આપણને ખબર પડી હવે આવી જ રીતના તમારે આનો બીજો દાખલો છે એ તમારે તમારી જાતે ગણવાનો છે એમાં પણ આવી જ રીતના એમાં પણ તમે શું કરશો આવી રીતના અલગ અલગ સંખ્યા લખી નાખશો જ્યાં ખાલી જગ્યા છે ત્યાં ખાલી જગ્યા રાખી દેશો અંકોનો સરવાળો કરતો જવાનો છે અને કેવી સંખ્યા લઈ આવવાની છે તો કે 3 વડે વિભાજ્ય હોય એવી સંખ્યા અહીંયા લઈ આવવાની રહે છે હવે આગળ દાખલા નંબર જોઈએ 6 હવે દાખલા નંબર 6 એમાં પણ આવું જ છે શું કીધું છે તો કે 6 માં પણ એવી જ રીતના આપણે કીધેલું છે પણ એમાં માત્ર એવું કીધું કે સૌથી નાનો મોટો અંક પણ કેટલા વડે તો કે 11 વડે વિભાજ્ય હોય એવું હવે 11 વડે વિભાજ્ય છે એ નક્કી કરવા માટે તો આપણે પેલા લખીએ તો 92 પછી ખાલી જગ્યા આપી છે 3 89 હવે એક અંક મૂકવાનો છે હવે એક અંક મૂકવાનો છે તો એના માટે થઈ તમારે સૌથી પહેલા તો શું યાદ કરવું પડે તો કે 11 ની વિભાજ્યતાની ચાવી 11 ની વિભાજ્યતાની ચાવી છે એ આપણે યાદ કરવી પડે હવે 11 ની વિભાજ્યતાની ચાવી છે એના માટે ખબર છે એકી અંકોનો સરવાળો પેલા તો તમને ખબર હતી ખાલી જગ્યામાં સૌથી એક જ અંક મૂકવાનો છે એટલે કેવો મૂકી શકાય તો કે 0 થી 9 માંથી કોઈ પણ એક અંક આવશે હવે એક અંકોનો સરવાળો જમણી બાજુથી કરતા જાવ તો 9 વધતા 3 પછી આ ખાલી જગ્યામાં આવે પછી આ 2 પછી 9 નો આવે એટલે આટલા અંકોનો સરવાળો 9 ને 3 12 ને 2 14 પછી 2 થી અંકોનો સરવાળો કરો હવે 2 થી અંકોનો સરવાળો કરો તો શું મળે છે વિદ્યાર્થી મિત્રો 2 થી અંકોમાં પહેલા કોણ આવશે 8 વધતા ખાલી જગ્યા વધતા 2 નહીં આવે પછી કોણ આવશે 9 તો હવે આ અંકોનો સરવાળો કરો તો 8 વધતા ખાલી જગ્યા વધતા 9 હવે આ અંકો છે એના માટે સરવાળો કરો 8 ને 9 17 કેટલા થયા 17 થયા હવે આ 17 છે એમાં હવે આપણે આ બંનેનો પહેલા તો તફાવત જો આના માટે આપણે ધારી લેવાનું છે શું x ધારી લેવાનું રહીએ શું કરવાનું રહીએ x લખી નાખવાનો રહીએ હવે x છે અહીંયા કણે ન લખો તો પણ અત્યારે ચાલશે માની લો કે અત્યારે આપણે એમને એમ રાખીએ એને તફાવત કરીએ તો 17 માંથી 14 જાય કેટલો આવે છે 17 માંથી 14 જાય તો જવાબ આવશે અહીંયા કણે 3 કેટલા આવશે 3 હવે અહીંયા કણે કયો અંક મૂકવાનો છે કે જેથી કરીને આપણને શું મળવું જોઈએ તો કે એનો તફાવત છે 11 ના ગુણાંક વાળી સંખ્યા મળતી હોવી જોઈએ હવે જો આ પહેલી સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો એ 17 છે અને આપણે આ સંખ્યામાં મૂકવાનું છે એટલે અહીંયા છે એ કેવી સંખ્યા આવવી જોઈએ કે જેથી કરીને એનો તફાવત આપણને 11 ના ગુણાંક વાળી સંખ્યા મળે તો સૌ પ્રથમ માની લો કે શૂન્ય મૂકીએ 0 મૂકું હું અહીંયા આપણે તો સરવાળો 17 ના 17 અને આનો જવાબ આવે અહીંયા શૂન્ય થાય હવે હવે માની લો કે હું 1 મૂકું તો અહીંયા સરવાળો આવે 18
હવે અહીંયા હું 18 માંથી 4 બાદ 14 બાદ કરું તો જવાબ આવે 4. મતલબ કે હું એક અંક વધારતો જાઉં તો એક અંક અંક અહીંયા વધતો જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, મારે અહીંયા કણે 11 લાવવા હોય તો અહીંયા મારે કેટલાનો ઉમેરો કરવો પડે? કેટલાનો? તો કે 8 અંકનો ઉમેરો કરવો પડે. કેટલાનો? 8 અંકનો મારે અહીંયા શું કરવો પડે છે? ઉમેરો કરવો પડે છે. શું કરશું આપણે? અહીંયા 8 મૂકશું. પછી લાઈન આવશે, પછી પછી માંથી 14 બાદ કરો એટલે જવાબ આવે અહીંયા 11. હવે અહીંયા 11 મળ્યા તો એના ઉપરથી આપણે શું કહી શકીએ? તો કે આપેલી સંખ્યા છે એનો સૌથી નાનામાં નાનો અંક કયો થયો? તો કે 11. કયો થયો? 11. આપેલ સંખ્યાનો સૌથી નાનો અંક છે કયો થાય છે? 11 થાય છે. સૌથી નાનામાં નાનો અંક કે સૌથી મોટામાં મોટો અંક કયો, એ બંને માટે એક જ આવે છે. હવે એનાથી આગળ વધીએ. હવે આપણે શું કીધું છે? એનો નાનો અને મોટો અંક કીધો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણા માટે અહીંયા સૌથી મોટો અંક લખો કે સૌથી નાનો કે સૌથી મોટો. તો અહીંયા જોયું આપણે વિદ્યાર્થી મિત્રો કેટલા આવે છે? તો કે 8 જવાબ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સુધી રાખીએ અને આનો બીજો દાખલો છે એ તમારે તમારી જાતે ગણવાનો રહે છે. તો આ આપણે આમાં અહીંયા સુધી રાખીએ અને આના પછીના દાખલા વાળા આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.